સુરતના સચિન વિસ્તારમાં 6 માળની બિલ્ડિંગ તાસના પતાની જેમ ધરાશાયી થઈ ગઈ હતી, જ્યાં રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન મોડી સાંજના સમયે ફાયર જવાન એક મહિલાનું રેસ્ક્યુ કર્યું હતું. જીવના જોખમે ફાયર જવાને મહિલાને બચાવતા સૌકોએ ફાયર જવાની આ કામગીરીને તાળીઓના ગડગડાટથી બિરદાવી લીધી હતી. સુરતના સચિનના પાલીગામ ખાતે આવેલી 6 માળની બિલ્ડિંગ 6 જુલાઈની બપોરે 2:30 વાગે નશામાં ધરાશાયી થઈ હતી. આ બિલ્ડિંગ ધરાશાયી થતાં ભૂકંપ આવ્યો તેવો સ્થાનિકોને ડર લાગ્યો હતો. દરમિયાન ધરાશાયી બિલ્ડિંગના કાટમાળમાં કેટલાક લોકો ફસાય હોવાની આશંકા સાથે ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયરની ટીમે રેસ્ક્યુ શરૂ કર્યું હતું. આ સમયે ફાયર માર્શલ વિકી પટેલે પોતાના જીવના જોખમે મહિલાનો જીવ બચાવ્યો હતો. 9 ફૂટ સુધી કાટમાળમાં ઊંડી જઈ ફાયર જવાન વિકી પટેલે પોતાના જીવની પરવાહ પણ કર્યા વગર મહિલાનું રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢી હતી. આ રેસ્ક્યુ કરેલી મહિલાનું નામ કશિશ શ્યામ શર્મા હોવાનું બહાર આવ્યું છે. તો ફાયર જવાને મહિલાનું જીવના જોખમે રેસ્ક્યુ કરતા ફાયર જવાનું તાળીઓના ગડગડાટથી લોકોએ આભાર પણ વ્યક્ત કર્યો હતો. उठ भी नहीं पाया और पता नहीं कैसे गिर गई. कैसे निकाला, किसने निकाला? नहीं पता. आपके साथ में रूम में और कोई भी था? कोई नहीं था. आप अकेले गए थे या अपने? हमारे पति काम करने गए. उनका नंबर है? नहीं, फोन हमारे पास था. आपका नंबर? कितने बजे ये घटना हुई? नहीं, हम सो रहे थे, हमें पता नहीं. कितने माल का बिल्डिंग था? 6-7 माल का. आप कहाँ पे रहते थे? हम तीसरी मंजिल पर. तीसरी मंजिल? और नीचे आदमी भी रहते थे, हमारे पास कोई नहीं था. फिर आपने किसने निकाला आपको? मैं आदमी बुला, सारे आदमी थे, उन्होंने निकाला. हाँ, आपको कहाँ लगा ये? ए हाँ. आपका मोबाइल नहीं है? आपका मोबाइल? मोबाइल हमारे बिल्डिंग में, बिल्डिंग में है. नंबर से नंबर चाहिए आपको? नंबर भी याद नहीं है. સુરતના સચિન વિસ્તારમાં 6 માળની મિલકત પડી જવાની ઘટનામાં હાલમાં પણ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. તો અત્યાર સુધી 7 લોકોના મૃતદેહ મળ્યા છે. બ્યુરો રિપોર્ટ, G10 ન્યૂઝ.